હવે વાત આરટીપીસીઆર ટેસ્ટનું રિયાલિટી ચેક. નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે જિલ્લામાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ માટેની એક પણ સરકારી ટેસ્ટિંગ લેબ નથી. સરકારે કૃષિ યુનિવર્સિટીમાં લેબ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જો કે તેમાં પણ પૂરતા સાધનો ન હોવાના કારણે લેબ શરૂ થઈ શકી નહીં. નવસારીથી ટેસ્ટ સેમ્પલ સુરત મોકલવામાં આવે છે, જેથી રિપોર્ટ આવવામાં ખૂબ જ સમય લાગે છે. કોરોનાની મહામારી દિવસ અને દિવસે વધી રહી છે, ત્યારે નવસારી જિલ્લામાં પણ 100થી ઉપર કેસો રોજે રોજ નોંધાઈ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લાની જો વાત કરવાની આવે તો નવસારી જિલ્લાની અંદર આરટીપીસીઆરના રિપોર્ટ કરવામાં આવે છે, મતલબમાં જે તેનું જે ટેસ્ટિંગ જે કરવાનું હોય છે તે ટેસ્ટિંગ સેન્ટર અહીં ન હોવાથી જે છે તે લોકોને તકલીફ પડી રહી છે. અને તેનો રિપોર્ટ આવતા જે છે તે વાર લાગતી હોય છે, 2-3 દિવસ જેટલો સમય નીકળી જતો હોય છે. ત્યારે સરકાર દ્વારા જે છે તે આરટીપીસીઆર લેબ માટેની પરવાનગી જે છે તે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આપવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક સાધનો ન આવવાના કારણે હજુ જે આ લેબ જે શરૂ થવી જોઈએ તે લેબ હજુ સુધી શરૂ નથી થઈ. ત્યારે વહેલી તકે જ આ લેબ શરૂ કરવામાં આવે તેવી જ નવસારીના લોકોની માંગ છે. સ્નેહલ પટેલ, જી મીડિયા, નવસારી.